નડિયાદ નજીક પીપળાતા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક ટ્રેલર અને રિક્ષાની વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત પીપળાતા હરસિદ્ધિ પાટી પ્લોટ નજીક અકસ્માતમાં બે મહિલાના મોત થયા છે. અન્ય 5 લોકો નાના બાળકો સહિત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ટ્રક ટ્રેલરનો ડ્રાઈવર નશામાં ધૂત હતો. ગમખ્વાર અકસ્માત સર્જનાર ડ્રાઈવરને ગામ લોકોએ મેથી પાક ચખાડ્યો છે. આ અકસ્માત પીપરાદા અને કેરીયાવીની વચ્ચે થયો. જે મૂર્તિઓ બનાવાય એની બાજુમાં આ અકસ્માત થયો. કેવી રીતે થયો એ ખબર નથી, પણ મારા ઘરની બાજુમાં થયો એટલે અવાજ આવવાથી હું બહાર નીકળી ગયો. એટલે અમે બધાને મદદરૂપમાં ગયા હતા, તો મદદરૂપમાં એક બાઈ તો ફેલ થઈ ગઈ રોડ પર, અને એક બાઈ ફૂલ ગંભીર ઇજામાં હતી. એ બી પણ એસપાસ થઈ જાય એવી ગંભીરમાં હતી. એક ભાઈને વાગેલું હતું અને 3 ટાબરિયા હતા, એ તો ખુશમાં મજામાં પડેલા હતા એટલે એમને કાંઈ થયું નહોતું. એક બાઈને વાગેલું હતું, એક છોકરીને વાગેલું હતું. આ રીતે બનાવ બનેલો. અમે બધાને મદદ કરીને 108 5 મંગાવી હતી, 5 108 મંગાવી, એમાં બધાને એક એક કરીને મોકલા આપ્યા. કયા કયા વાહન વચ્ચે અકસ્માત થયો? કન્ટેનર હતું, કન્ટેનર આવતું હતું આમથી નડિયાદ બાજુ જતું હતું, રિક્ષા પણ નડિયાદ બાજુ જતી હતી, અને કન્ટેનર વાળો ભાઈ નશાના હાલતમાં હતો. પછી કેવી રીતે અકસ્માત થયો? બસ ડાયરેક્ટ રિક્ષાને ઠોકી દીધું. આ પીપળાતા ગામ છે, પેટલા જ રોડ છે. આ રિક્ષાવાળા ધીમે ધીમે જતા હતા, અને જે ટ્રોલીવાળો પાછળથી જે પીધેલો હતો તે રફની અંદર હતો, તો રિક્ષાવાળાને ટોચો મારતા, ટક્કર મારતા અને રિક્ષા પલટી મારતા અને બે લોકો ઘાયલ થઈ ગયા. 3 લોકો બચી ગયા ને બે છોકરાઓ બચી ગયા. બે લેડીઝ છે એ એસ્પેટ થઈ ગયા. બરાબર. કેટલા વાગ્યાની આસપાસ અકસ્માત થયો? એ લગભગ 12-1 વાગતાની આસપાસ થયો, 12-12 વાગતાની આસપાસ. Education is important for our life because with the help of education we can achieve anything. LEAD helps me in clearing my concept with the help of many videos, CRLs and slides. LEAD makes maths and science very interesting with the help of experiments and videos.